જય ગુરુદેવ. હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ દ્વારા ઉદ્બોધિત અને સુશ્રી મીરાબેન ભટ્ટ દ્વારા ભાવાનુવાદિત પુસ્તક નિત્ય સ્વાધ્યાયમાંથી પૂજ્ય સ્વામીજીની જ્ઞાન કણિકાઓ. તેજસ્વી અમારા આત્મન, આજનો દિવસ નૂતન દિન છે. અગાઉ એ કદી ન હતો, ન કદાપી એ ફરી ઉગશે. આજના દિવસની આ અભૂતપૂર્વતા પર વિચાર કરો. આજનો દિવસ એ પ્રભુના અંશરૂપ છે. પરમેશ્વર એ કાળાતીત શાશ્વતી છે અને દિવસ એ આ કાલાતીતતાનું એક નાનકડું એકમ છે, જે માનવની મર્યાદિત સમજનો કેવળ માપદંડ છે. માનવ સંયોજિત આ માપદંડ વિચારો અત્યારે અને પછી એવા કાળ પરિમાણમાં અને અહીં અને ત્યાં એવા સ્થળ પરિમાણમાં બંધાયેલો છે. જ્યારે આજ એ તો ઈશ્વરી વરદાન છે. દેવ કરની અંજલિ કરીને પવિત્ર ભાવે એનો સ્વીકાર કરો. તમારી બૌદ્ધિક, માનસિક, શારીરિક કે ભાવનાગત તમામ શક્તિઓનો ઉપયોગ આજના દિવસને પરિપૂર્ણ દિન બનાવવામાં કરો. તમારા તમામ આદર્શો અને સિદ્ધાંતોને અમલમાં લાવવાના મક્કમ નિર્ધારપૂર્વક એને જીવો. જીવનની વિકાસ યાત્રામાં પ્રખર ગતિશીલતા દાખવો. સતત વધુ ને વધુ ઊંચે દોરી જતા આદર્શો તરફ લઈ જનારી નિસણી બને તેવો આ દિવસ જીવી જાણો. આખો દિવસ એવી રીતે ગાળો કે સૂરજ આથમે ત્યારે તમારી જાત વધુ સમૃદ્ધ સંપન્ન બને. જે રસ્તા પર ગુજરીને તમે સાંજે પહોંચ્યા તે તમામ માર્ગ પર સામે આવેલી તકોનો તમે ઉપયોગ કર્યો છે કે નહીં, સામે ઉપસ્થિત તમામ કર્તવ્યો તમે પાર પાડ્યા છે અને તમારા સંદર્ભે ઊભા થયેલા તમામ લોકોને, ઘટનાઓને અને બાબતોને તમે પૂર્ણ ન્યાય આપ્યો છે કે નહીં તે અંગે તપાસો. પ્રત્યેક નવા દિવસમાં આધ્યાત્મિકતા પૂર્વક પ્રવેશો અને એ આખા દિવસને અધ્યાત્મ અને દિવ્યતાથી ભરી દો. પરમાનંદની આજ ગુરુ ચાવી છે. પૂર્ણતા પ્રાપ્તિનો આજ રાજમાર્ગ છે. અવિરત વિકાસ અને અચૂક પ્રાપ્તિનું આજ રહસ્ય છે. દિવસ દરમિયાન શાંતિ અને સ્વસ્થતા રાખો. વ્યગ્રતા કે રઘવાટની કશી જરૂર નથી. જરૂર છે માત્ર દૃઢ સંકલ્પની કે હું મારા આ દિવસની ક્ષણે ક્ષણ અને પળે પળનો સર્વોત્તમ ઉપયોગ કરવાનો છું. મારા જીવન ધ્યેય ભણી હું આ જ રીતે દૃઢ પગલે ચાલતો રહીશ. હું મારા આ દિવસને સુવર્ણ દિન બનાવીશ. પરિપૂર્ણતા અને દિવ્ય ચેતનાના આરોહણ પંથના સોપાન રૂપે હું એને જીવીશ. મારા આ દિવસની ક્ષણે ક્ષણમાં હું જે કાંઈ બોલીશ, કરીશ, જોઈશ કે સાંભળીશ તે તમામે તમામ ક્રિયાઓમાં જે સર્વોત્કૃષ્ટ છે તેનું જ પ્રતિબિંબ ઝીલાશે. હું
આજના દિવસને જ પરિપૂર્ણ દિન બનાવીશ. આવતીકાલ જેવું કંઈ છે જ નહીં. એક મર્મી મહાનુભાવે એક વખતે કહેલું, તમારા પ્રત્યેક દિનને પૃથ્વી પરના તમારા અંતિમ દિન રૂપે જીવો. તમને આજે મળેલો દિવસ તમારા જીવનનો છેલ્લો દિવસ છે એવું તમે જાણો તો તમે એને કેટલો મૂલ્યવાન ગણશો. જીવનની અત્યંત ઉત્કૃષ્ટ, સુંદર, ઉમદા, પૂર્ણ બાબતોથી જ તમે એને ભરી દેશો. બસ, તો પ્રત્યેક દિનને આજ ભાવનાપૂર્વક જીવો કે મારામાં ઈશ્વરી ગુણોનો ભંડાર છલકાય, પરમાનંદનું હું કેન્દ્ર બનું, આનંદ, શાંતિ, પ્રેમ, તેજસ્વી જ્ઞાન, ચૈતન્યને હું પ્રગટ કરું, ઈશ્વરના અસ્તિત્વની શાશ્વત ઉપસ્થિતિનું મને સતત ભાન રહે, મારામાં રહેલા પરમ તત્વને હું પ્રત્યેક રીતે પ્રગટ કરતો રહું, મારા મન, વચન, કર્મોમાં સચ્ચિત આનંદ અને શાંતિનો ઝગમગાટ પ્રગટ થતો રહે એવો દિવસ હું જીવી જાણું, એ જ મારો શુભ સંકલ્પ બનો. હે પ્રભુ, જય ગુરુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે શિવાનંદાય.